नमस्कार विद्यार्थी भाई बहनों, अपने प्रकरण नंबर 19 मानव विकास आ प्रकरण महत्वम जेमाथी चार मार्क्स नो पण प्रश्न आवी शके छे। मानव विकास परिवर्तन संसार नो नियम छे, परिवर्तन थया ज करे छे, संसार नो नियम छे। बाळक धीमे धीमे पुख्त मानव तरीके विकास पामे छे। मानव आदि मानव अवस्था माथी अत्यारनी जटिल समाज व्यवस्था ना रूपे विकसित थयो छे। आदिमानव जीवन पहला साधु हतो, पण जेम जेम विकास थतो गयो एम समाज व्यवस्था आजे जटिल बनती जाय छे। समाज व्यवस्था अने अर्थव्यवस्था नो पण विभिन्न स्वरूपे आजे विकास थयो छे। एक बाजु समाज व्यवस्था अने बीजी बाजु अर्थव्यवस्था नो विभिन्न स्वरूपे आजे विकास थयो छे। आजे आर्थिक उत्पादन, वपराश, आवक, जावक, नफो खोटनो हिसाब मांडवा माटे शुरू थयेलू अर्थशास्त्र छेल्ला 60-70 वर्षथी आजे मानव विकास माटेनुं शास्त्र बनवा माँड्युं छे। विश्वना अनेक देशोना लोकोना जीवननी गुणवत्ताना जीवनमां तफावत जोवा मळे छे। विकसित देशो, विकासशील देशो, आवा अनेक देशोमां आजे जीवननी गुणवत्तामां तफावत जोवा मळे छे। अमेरिकानुं जीवन धोरण केवुं, आपणुं जीवन धोरण, आजे घणो तफावत जोवा मळे छे। ईवन बे देशो वच्चे ज नहीं पण घणी वार तो बे विस्तारों वच्चे जीवन धोरण में तफावत जोवा मळे छे। आपणा गुजरात में जोईए अने बिहार में जीवन धोरण में घणो फरक जोवा मळे छे। एटले आजे जीवन की गुणवत्ता सुधारवा अन्न, वस्त्र, रहेठाण जेवी मूलभूत जरूरियातो संतोषवी जरूरी छे। संतोषावी आ बधी मूलभूत जरूरियातो संतोषावी जरूरी छे। त्यार बाद शिक्षण आवे, आरोग्य आवे, मनोरंजन आ बधानी जरूरियात ऊभी थाय छे। एटले के आ प्रकरणमां मानव विकास एटले शुं, मानव विकासमां भारतनी स्थिति केवी छे एनो आ प्रकरणमां आपणे वात करवानी छे। मानव विकासनो अर्थ विषे वात करीए तो आ शब्दनो उपयोग जुदा जुदा प्रसार माध्यमों, राजकीय नेताओं, विविध संस्थाओं, सरकारों पण अवारनवार करे छे। हवे मानव विकास शब्द समूह जेमा मानव क्षमतानो विस्तरण, पसंदगीनो व्याप, स्वतंत्रतानो विकास, मानव अधिकारोनो अमल रूपे वपराय छे। मानव विकास मात्र शिक्षण, आरोग्य, पोषण, संसाधनोना नियंत्रण करता कंईक वधु बाबतोनो संकेत आपे छे। એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુએનડીપી શબ્દ વારંવાર આવશે તમારે, ઈચ્છાઓ અને આવશ્યક
જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. ફરીથી રિપીટ કરો, માનવ વિકાસ એટલે માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસ માનવ વગર થઈ શકે નહીં, એમાં કેન્દ્રિત કોણ છે? માનવી છે. દેશનો સર્વાંગીણ વિકાસ, કોઈ પણ દેશનો સર્વાંગી વિકાસ સાધીને નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું જેથી તેઓ સાર્થક, સફળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ. આ માનવ વિકાસની જો અર્થ વિશે આપણે વાત કરી, માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક પરિસ્થિતિ ઊભી કરવાનો છે જેનાથી લોકો પોતાની પ્રતિભા અનુસાર, પોતાની જે આવડત અનુસાર સાર્થક બની શકે, સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ, પહેલાં એવું માનવામાં આવતું આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે, જે દેશની માથાદીઠ આવક વધારે એ દેશનો માનવ વિકાસ વધારે એવો માપદંડ ગણવામાં આવતો. એવું માપદંડ એટલે કે એવી ચોક્કસ આમ ગણવામાં આવતું હતું કે જે દેશની માથાદીઠ આવક વધારે એ દેશનો માનવ વિકાસ વધારે એવો માપ નક્કી કરવામાં આવતો, જેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્થિક વિકાસ થતા કેટલાક દેશોમાં આર્થિક વિકાસ થયો છતાંય લોકોના જીવન ધોરણમાં જે સુધારો આવવો જોઈએ આવી શક્યો નહીં. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જે જીવન ધોરણ સુધરવું જોઈએ, સુખાકારી પર વ્યાપક અસર થઈ નહીં. માત્ર આર્થિક વિકાસથી માનવ વિકાસ થઈ શકે નહીં. એટલું એમ જ નહીં કે આર્થિક વિકાસ, જે દેશનો આર્થિક વિકાસ થયો એટલે માનવ વિકાસ થઈ શક્યો હશે, એ શક્ય નથી. એટલે માત્ર આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો તેના ઉપર માનવ વિકાસ આધાર રાખે છે. માનવ વિકાસ શાના ઉપર આધાર રાખે છે? કે આવકનો ઉપયોગ સી રીતે કરવો, માનવી પાછળ આવકનો ઉપયોગ સી રીતે કરવો એ માનવ વિકાસ પર આધાર રાખે છે. હવે માનવ વિકાસ માટેના ચાર સ્તંભો છે. માનવ વિકાસ ક્યારે થઈ શકે એના માટે ચાર સ્તંભો છે. સમાનતા, દરેક વ્યક્તિને સમાન ગણવું. સ્થિરતા, ઉત્પાદકતા, ઉત્પાદન પણ એટલું થવું જોઈએ. અને સશક્તિકરણ, સશક્તિકરણ એટલે મહિલાઓ પણ સશક્ત બને એ પણ મહત્વની બાબત છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ આ ચાર સ્તંભો માનવ વિકાસ પર આધાર રાખે છે. હવે માનવ વિકાસ એટલે, માનવ વિકાસ એટલે માનવીએ પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સર્જનાત્મક જીવન જીવવામાં સહાય કરે. ફરીથી વાત કરું, દરેક વ્યક્તિની રસ, રુચિ, આવડત હોય જ અને એ પ્રમાણે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાય કરે. બીજું, માનવ વિકાસ એટલે માનવીની ક્ષમતાઓનું નિર્માણ થાય, એની જે ક્ષમતા છે એનું નિર્માણ થવું જોઈએ. સાથે સાથે સમાનતા પ્રાપ્ત થાય, દરેક વ્યક્તિને સમાનતા મળવી જોઈએ. વિવિધ ક્ષેત્રમાં પસંદગીનો વ્યાપ વધે. માનવી, માનવ વિકાસ એને કહેવાય, માનવી કેવો હોવો જોઈએ? તંદુરસ્ત, આરોગ્યમય, એનું આરોગ્ય
જે આરોગ્ય સારું હોવું જોઈએ, સાથે સાથે સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે એની સાથે માનવ વિકાસ સાથેનો સંબંધ છે. બીજું, માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય તો જ માનવ વિકાસ થઈ શકે. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ તો જ માનવ વિકાસ થઈ શકે છે. આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો, કોઈ પણ માનવ વિકાસ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને, કુદરતી સંસાધનો દરેક માટે ઉપલબ્ધ બને, સાથે સાથે ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. ગંદકીનો યોગ્ય નિકાલ થાય. માણસ દીર્ઘાયુ જીવન ક્યારે શીખે છે, આરોગ્ય ક્યારે, તંદુરસ્ત ક્યારે બની શકે? ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. બીજું, માનવ અધિકારનો ઉપયોગ કરે. આવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ આર્થિક બાબત નહીં પરંતુ માનવ જીવનની સુખ શાંતિ, સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં આજે કેમ માનવ વિકાસ શક્ય નથી બન્યો, એના પર કેટલાક કારણો જવાબદાર છે. વિકાસશીલ દેશોમાં ખાસ કરીને નવીન જે સુધારાઓ થવા જોઈએ, નવા જે સુધારાઓ પ્રત્યે જે હજુ પણ વિકાસશીલ દેશોમાં ઉદાસીનતા જોવા મળે છે, સુખ જોવા મળે છે. બીજું, નીચી આકાંક્ષાઓ છે. વિકાસશીલ દેશોમાં માનવ વિકાસ ન થવા પાછળનું કારણ નીચી આકાંક્ષાઓ, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ, વેન અંધશ્રદ્ધા, જૂનવાણી, આપણા જે જૂના પુરાણા રિવાજો, ભૌતિક અને કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ, આ બધાને લીધે આર્થિક વિકાસને અને અંતે આજે સામાજિક વિકાસ પણ સાધી શકાયો નથી, જેના કારણે માનવ વિકાસ જે થવો જોઈએ થઈ શક્યો, વિકાસશીલ દેશોમાં થવો જોઈએ થઈ શક્યો નથી. હવે ત્યાર પછી નવો મુદ્દો છે માનવ વિકાસ કામ. માનવ વિકાસ આ આપણા નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન માનવ વિકાસની જે વિભાવના રજૂ કરી છે, માનવ વિકાસ કઈ રીતે માપી શકાય તે બાબતે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો. કઈ રીતે માનવ વિકાસ કોનો કેટલો થયો છે એ આ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, કયા દેશનો માનવ વિકાસ સારો છે, કયા દેશનો સારો નથી, આવો અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારથી 1990થી જે શરૂઆત થઈ માનવ વિકાસ આંકનો જે અહેવાલ, જે આજ સુધી દર વર્ષે આ માનવ વિકાસ અહેવાલ બહાર પડે છે, કોના કયા દેશનો કેટલો માનવ વિકાસ આંક છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
जेमा जुदा जुदा देशों विकास विभिन्न निर्देशकों आधार आ अहवाल रजू कर संयुक्त राष्ट्र विकास कार्यक्रम द्वारा प्रकाशित थे प्रथम मानव विकास अहवाल में शुरुआत में 1990 में आज अहवाल रजू कर प्रथम अहवाल में जे ह्यूमन डेवलप इंडेक्स मानव विकास आंको जो ख्याल प्रस्तुत थयो हतो जेमा मानव विकास आंक में त्रण निर्देशकों उपयोग कर त्रण निर्देशकों उपयोग थयो एना आधार मानव विकास एक तो सरेराश आयुष्य मानस मानस नो आयुष्य कितनू छे बीजू हतु शिक्षण संपादन अने तीजू हतु जीवन धोरण लोकोनु सरेराश आयुष्य कितनू छे शिक्षण मेळवनार केटला छे लोकोनु जीवन धोरण केवी फेसिलिटी मळे छे લોકોનું જીવન ધોરણ કેવું છે એના આધારે જે માનવ વિકાસ આંક પ્રકાશિત કરવામાં આવતો હતો આ ત્રણ નિર્દેશકોના આધારે માનવ વિકાસનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો હતો પણ યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ માટેના જે ગણતરી માટે 2009 સુધી 1990 થી 2009 સુધી આ ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો પણ ત્યાર પછી જે આ માટે 2010 થી બીજી રીતે ગણતરી કરવામાં આવી 2010 થી બીજી રીતે નવી પદ્ધતિથી જે નવા નિર્દેશકોથી જે માનવ વિકાસ આંક કાઢવામાં નક્કી કરવામાં આવ્યું એમાં કયા ત્રણ નિર્દેશકો છે શિક્ષણ સંપાદન અને જીવન ધોરણના આધારે માનવ વિકાસ આંક પ્રાપ્ત થતો હતો પણ 2010 થી પહેલું છે અપેક્ષિત આયુષ્ય આંક પહેલામાં સરેરાશ આયુષ્ય હતું એના બદલે અપેક્ષિત આયુષ્ય આંક હવે અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે જે સરેરાશ આયુષ્ય કહીએ છીએ આજે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે સૌથી મહત્વનું બાબત છે આયુષ્ય આજે લોકોનું આયુષ્ય પહેલા કરતા સુધારો થયો છે આજે જે આરોગ્યની સુવિધામાં સુધારો થવાથી લોકોના જે આયુષ્યમાં વધારો થયો છે એના વિશે વાત કરીએ તો અપેક્ષિત આયુષ્ય આંક આરોગ્ય અને દીર્ઘાયુના જીવ માપન માટે બાળકના જન્મ સમય કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે
જેમાં મહત્તમ વધુમાં વધુ 83.6 માણસ 83 વર્ષ તો જીવન 83 વર્ષ આયુષ્ય તો ભોગવી જ શકે, 20 વર્ષ 83.6 વર્ષ અને ઓછામાં ઓછું 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતનું અપેક્ષિત આયુષ્ય આંક 2015 માં ભારતનું અપેક્ષિત આયુષ્ય આંક આ પ્રશ્ન પૂછાય 68 વર્ષ. માણસ આટલું જીવન આટલું આયુષ્ય તો જીવી જ શકે, 68 વર્ષ નક્કી થયું છે, 68 વર્ષ છે. આ રીતે અપેક્ષિત આયુષ્ય આંક કાઢવામાં આવે છે. આજે પહેલા કરતા આયુષ્ય લોકોના આયુષ્યમાં વધારો થયો છે. આજે આરોગ્ય ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે જેના કારણે લોકોના આયુષ્યમાં વધારો થયો છે. પહેલાં એટલી ફેસિલિટી નહોતી, આરોગ્ય નવા દવાઓ નવા ટેકનોલોજી, આજે નવી ટેકનોલોજી આરોગ્ય ક્ષેત્રે આવવાને કારણે લોકોના આયુષ્યમાં પહેલા કરતા વધારો થયો છે. ત્યાર પછી વાત કરીએ બીજો નિર્દેશક છે શિક્ષણ આંક. પહેલા આપણે શિક્ષણ સંપાદક હતું, શિક્ષણ આંક. હવે શિક્ષણ આંકને બે રીતે બે પેટા નિર્દેશકો મુજબ જે ગણવામાં આવ્યું છે, એક શાળાકીય સરેરાશ વર્ષો 25 વર્ષની પુખ્ત વયે શાળામાં વિતાવેલા વર્ષો. ફરીથી વાત કરું, શાળાકીય સરેરાશ વર્ષો 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ઓછામાં ઓછું 0 વર્ષ નિર્ધારિત કરેલ છે, જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષ 5.4 વર્ષ. લોકો આટલું તો શિક્ષણ એટલે ઘણું જ ઓછું કહી શકાય. બીજો નિર્દેશક છે અપેક્ષિત શાળાકીય વર્ષો, એટલે કે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવે છે તે વર્ષો, એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ઓછામાં ઓછું 0 વર્ષ નક્કી કરેલ છે. એમાં પણ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 છે. આ રીતે શિક્ષણ સંપાદનની વાત. ત્રીજી બાબત છે આવક આંક. આવક આંક એટલે કે જીવન ધોરણ. આવક આંક એટલે કે જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે કુલ ઘરેલું પેદાશ, જીડીપી જેને કહીએ છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન ને માથાની કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની કુલ માથાની રાષ્ટ્રીય આવક $5,497, માથાદી કુલ ઘરેલું પેદાશ $5,328 છે. એટલે કે માથાદી આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણમાં ચૂક મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમ ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમ ખરીદ શક્તિ શબ્દ આવે, સમ ખરીદ શક્તિ એટલે શું એનો અર્થ પણ આપણે સમજી લઈએ. સમ ખરીદ શક્તિ એટલે કે આપણે કે કઈ રીતે ગણી શકાય. સમ ખરીદ શક્તિ એટલે કોઈ પણ બે દેશોના ચલણમાં એકમોની સમ ખરીદ શક્તિ. દાખલા તરીકે અમેરિકામાં
एक डॉलर वड़े 5 किलो घऊ खरीदी सकता होय अने भारत में 5 किलो घऊ खरीदवा माटे 45 रुपया करो अत्यारे 70 रुपया थया छे। अमेरिका में आपणे 1 डॉलर वड़े 5 किलो घऊ खरीदी सकीए छे ज्यारे एनी सामे आपणे 5 किलो घऊ खरीदवा होय तो अहींया आपणे 70 रुपया खर्चवा पड़े। अहीं होय तो आ रीते सम खरीद शक्ति जेने गणवामां आवे छे। आ रीते आपणे मानव विकास आंक जे 3 निर्देशकोना आधारे एक तो आपणे वात करी के सरेराश आयुष्य अपेक्षित आयुष्य शिक्षण शिक्षणांक आवकांक एना आधारे कोईपण देशनो मानव विकास आंक काढ़ी शकाय। આગળ હવે નવો મુદ્દો જે છે એ કયા દેશ કેટલા માનવ વિકાસ આંક પર જોવા મળે છે, આપણા દેશની પણ ગણતરી કઈ રીતે થાય છે એની વિશે વાત કરીશું। થેન્ક યુ।